રુઝાન જી, જો વાત કરીએ તો જે આખો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, સૌથી પહેલા આને લઈને આપની શું પ્રતિક્રિયા છે? સી, જ્યારે આ કાલે જોયું હતું બે દિવસ પહેલા કે આવું થઈ રહ્યું છે, આખા વિડીયો ફૂટેજ જ જોયા હતા, ત્યારે એવું માઇન્ડસેટ પહેલા એવો જ હતો કે આજે નોર્મલી પેલા ધાર પાડે અને પેલા જે પેલા થોડા વિલેજર્સ ટાઈપ લોકો હોય એવું બધું કંઈક દેખાતું હતું. પણ જયારે આજે મેં સાહેબને મને તો કહ્યું કે અત્યારે જે રીતનું ચાલી રહ્યો છે એટમોસફીયર ને એ રીતે લોકો એનો લાભ ગેરલાભ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે, પણ જયારે આજે ખબર પડી કે જે એનો આખું જે બેકગ્રાઉન્ડ ખબર પડી, તો ઓબ્વિયસલી ઇટ કેમ એઝ અ શોક. શોક કઈ રીતે કે જેમ તમે યુ રાઇટલી સેડ ધેટ કે જે રીતે આજના છોકરાઓ યા યંગસ્ટર્સ ને આધુનિક લાઇફસ્ટાઈલ જીવી છે, ને એમાં યંગસ્ટર્સમાં એવું નથી કે ખાલી જેન્ટ્સ, લેડીઝ બી આવી જાય છે અને ફેમિલી મેમ્બર્સ બી આવી જાય છે. જે રીતે આજની તારીખમાં સોશિયો ઇકોનોમિક પ્રેશર, જેમ અમે કહું કે ધેર આર લોટ ઓફ સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ અત્યારે, અને એટલે પહેલા જમાનામાં તો એવું હતું કે ભાઈ ખાલી પેલા પુરુષ કમાતો હતો અને આખું ઘર ચાલતું હતું, પણ હવે તો એવું નથી, પુરુષે કમાવવું પડે છે, સ્ત્રીએ કમાવવું પડે છે. અને જે છોકરાઓ અને જે યંગસ્ટર્સની જે અલગ રીતની લાઇફસ્ટાઈલ છે, જાણે કે આના એક્ઝામ્પલમાં છે હુક્કા બાર, હવે એ જેમ જાહેર છે હવે એમાં આપણેથી બોલાય નહીં, કારણ કે સુપ્રીમ કોર્ટે જે રીતે, કારણ કે એમાં શું થયું છે બધાને ખ્યાલ હશે જ કદા, પણ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપી દીધું કે હુક્કા બાર આ લાયસન્સીસ હોય તો ઇટ કેન બી લીગલાઇઝ. એટલે હવે એ જે હુક્કાની આદત છે એ બધાને લાગે છે, જે લેડીઝ જેન્ટ્સ બંનેને લાગે છે, અને હવે એની જે એ જે એ આદત લાગે છે એટલે બેવું થાય છે, અને બેવું થાય છે અને એના લીધે લોકો આ બધું કરે છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આમાં આઘાતજનક લાગો, એ ઓબ્વિયસલી મને આઘાતજનક એટલા લાગો કારણ કે અત્યારની તારીખમાં જયારે આપણે વાત કરીએ તો નોર્મલી આપણે કે યંગસ્ટર્સ આમ કરે છે તેમ કરે છે, પણ આમાં આઘાતજનો એટલો હતો કારણ કે આખું ફેમિલીમાં ઇન્વોલ્વ હતું, એટલે હદ સુધી ઇન્વોલ્વ હતું કે એકબીજાને બેસ્ટ ઓફ લક બી કહ્યું, એકબીજાને કીધું બી કે તમે સંભાળજો. ધેટ ઇટસેલ્ફ શોઝ કે હવે એ લોકોને આનો ડર નથી, જે તમે કહ્યું હતું કે ભાઈ ચાલો અમે બચી જઈશું, નીકળી જઈશું, કોઈને ખબર નહીં પડશે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આમાં તો એવું હતું કે કદાચ આ લોકોની જે લોકો ચોરી કરી છે એ લોકોને ખાલી એવું જ વિચાર્યું હતું કે અમે થોડા પૈસા લઈને બહાર નીકળી જઈશું, એ લોકોને પણ પોતાની ખબર કે એ લોકોના હાથમાં સોનાની લાદી આવશે અને એ લોકો સોનાની લાદીઓ લેશે. એકચ્યુઅલી અંદર તો 47 કિલો સોનું હતું, આ લોકો તો ખાલી 14 કિલો જ ઉપાડ્યું, એટલે એ બી એ લોકોને એટલું આઈડિયા નહીં હોય, ગભરાઈ ગયા. ચોથું ઇમ્પોર્ટન્ટ ચીજ આ બહુ જ સમજવા જેવી ચીજ છે, જે બધા ધ્યાન લીધી હશે કદાચ, કે જે પેલી બેને અત્યારે આપણે કહીએ છીએ કે બેનો શું કહેવાય સમાવડી છે, તો આ પોઈન્ટમાં તો બિલકુલ સમાવડી લાગી. અને જે રીતે પેલી બેને કીધું છે કે બેને હથોડો મારીને ગાર્ડ, કારણ કે કાલે મેં ગાર્ડનું ઓનલાઈન ટીવી પર જોયું હતું, તો ગાર્ડ તો બિચારો લઈ લુવાન દેખાતો હતો, પણ હટ્ટો કટ્ટો દેખાતો હતો. એટલે અગર એ બેને ગાર્ડ આવો હટ્ટા કટ્ટાને હથોડાથી માર્યો હોય, ધેટ ઇટસેલ્ફ શોઝ કે એ બેનમાં કેટલો એ પેલું એનર્જી હશે કે ચોરી કરવાની મોટિવેશન હશે કે એને હથોડાથી આટલું બધું ગાર્ડને માર્યું. એટલે આ બધું જોઈને ઓબ્વિયસલી એક રીતે ડર લાગી જાય છે, ડર એ લાગી જશે કે વેર ઇઝ અવર કન્ટ્રી લીડિંગ, તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ. જયારે આપણે એમને સાથે વાત કરી છે, કારણ કે અમને તો નામ તો નહીં, કારણ કે અમે બી આધુનિક જમાનામાં મોટા થયા છે, એવું નથી અમે નથી આધુનિક જમાનામાં, એટલે મારે એવું નથી કહેવું કે મારે આધુનિક જમાનાને મારે કોસવો છે, નહીં. મારે એવું કહેવું છે કે આપણું કેરેક્ટર બિલ્ડિંગ ક્યાં ગયું છે, આપણું જે પેલું શું કહેવાય જે ઉછેર છે એ ક્યાં ગઈ છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ને એની મને ચિંતા થઈ રહી છે કે હવે આપણે બધા એટલા આંધળા થઈ ગયા છે પૈસા પાછળ, આપણી લાઇફસ્ટાઈલો પાછળ, કે આપણે આપણા છોકરાઓને બી આપણે એ કેળવણી નથી આપી શકતા. આપણે આમ તો કહીએ છીએ કે સ્કૂલ કોલેજમાં મોટા મોટા શિક્ષણોની વાત કરે છે, ભણાવવા ગણાવવાની વાત કરે છે, પણ આપણે આટલી બેઝિક ચીજો એ લોકોને નથી શીખવાડી શકતા, મને એનો બહુ બીક લાગે છે. જી રુઝાન.